લાઈન ઉપર ને આવ ચાલો હવે કરસાઈ લે અપીલ તો કરસી લેજો રામ જય શ્રી કૃષ્ણ નમો નારાયણ દાયરાને કેમ છો બધાય મજામાં તો જો અમારે આજ કામનું મોડું થઈ ગયું 9 વાગી ગયા જો અમારે હજી જીસીબી હાલે ફૂલઘર ને શિયાર મજૂર આવ્યા એટલે નેરી ચોખ્ખી કરવા ગયા એમાં કોઈ પાડું હોય કાકરા હોય તો એ બધું વીણવાનું છે પછી અમારે લાઈનો નાખવાનું છે ને અમારે આ હેઠે આવવાની છે આ જીસીબી ઝાડવા છે હરોહર અહીંથી વાંહુથી હરોહર તો ઝાડવા જેવા કાપીએ એવા પાછા એવાની એવા કોરે ને અમારા હેઠ જો ઉભા એ જીનકા હેઠ છે પરબતભાઈ તો બાવડા છે થોડાક એ કાઢવાના છે ને વસલી વંડી કાઢવાની છે પણ હવે ભાઈને કઈ ટાઈમ નથ ને ખેતરમાં પણ હાકવાના છે શું કહેવાય દીસુ હાકવાનું છે એટલે કાલે પારિયું ભાંગી નાખ્યું નીતિને રાતે 11-11:30 વાગ્યા સુધી મા દીકરો બે તરમાં હથવારો પુરાવતી હતી હું કઈ હાકતી નથી ને જોઈ રાતે પારિયું ભાંગી નાખ્યું ને આજે જો ટાઈમ મળ્યો તો આજે ડીસુ હાલશે ન કરો કાલે હાલશે ડીસુ તો હાલો હવે અમે વાહિદા નાખી દઈ વાહિદા છે મલક ના ભીહું ને તો ફૂલઘર નાખતા ગયા એટલે ભીહું ને કઈ ઉપાધિ છે નહીં ને મેઘરાજ જો ધૂળમાં પોર લઈ ગયો દૂધ એની માને ધાવે એટલે પોલ લઈ ગયો ધૂળમાં ધાર જો અહીંથી અમારે ડુંગર શોખ એમ થાય કે આપણે હાવ નજીક જ છે ડુંગર અમારી બાજુમાં જ છે ડુંગર ને લીમડા આપણે રાખ્યા છે લીમડાનું શું કહેવાનું થાય હેઠનું કે લીમડાનો સાંયો બહુ સારો અને કોરોનામાં બહુ લીમડો કામ કરે પણ ભગવાનને કંઈ કોરોનો ન આવવો જોઈએ આ બાજુ ત્યાં ઓક્સિજન એમ કે ન ઘટે એમ લીમડા હોય તો એટલે લીમડાને ક્યાંય આપણે નુકસાન નથી કર્યું જેટલી વસ્તુ નુકસાન કરી દીધી બાવળાને એટલી જ વસ્તુ આપણે કાઢી છીએ આમાંથી હભાગની છે કોઈ રામબાવડો છે રીતના કોઈ આંબલી છે હલો વાહિંદા નાખી દઈ પછી આજે અમારે ભાણેજ ને આવી જાય 10 વાગે તો લાઈન ભરીને આવી ગયા માણસો લઈ આવ્યા ત્રણ હજી હીરામણે બાકી છે જીસીબી ઓલો હેટો ચોખ્ખો કરવા જાય મેરી હજી ચોખ્ખી કરવાની છે આખી પાવડે પાવડે પછી બપોર પછી લાઈન નાખવાની છે દાટવાની છે એવું બધું હજી કામ બાકી છે જીસીબી નું આજ નદીનું કામ છે હજી હાલો તો ભર નાખ્યું બધું જીસીબી આવી ગઈ નેરી ગરાઈ ગઈ અને હવે આ હેઠે આવી ગઈ ને જો બાવડો એક નડતો તો એ કાઢવાનો હતો અને હેઠો ચોખ્ખો કરવાનો હતો તો 2-3 આપણે હરગવા રાખવાના છે બાકી આખો હેઠો ચોખ્ખો કરવાનો છે ગરાઈ ગઈ ને નેરી જો ચોખ્ખી થઈ ગઈ ને લઈને નખાઈ ગઈ નાયરા નિંદર કરે એટલે એવો ગમે વાસણો આ વાસણો ન કહે એનું નામ એનું નામ શું છે મેઘરાજ કે હુજા તમારે લઈ જવો ધંધો હા તારે આવવું કે આવું કિસ કરો
ઓમ નમો નારાયણ બધાને. તો બપોરના હવા 12 વાગ્યા, હાલો જમવા. અને પરમ દિવસે હું ગયો તો આદિત્યના મારા સુકામાને ઘેર, ત્યાં સાંજે સેન્ડવીચ ખાધી. અને બીજા દિવસે બપોરે ગયો મારા મહેસામાં આદિત્યના, અને ત્યાં મારો ફેવરિટ મને સરપ્રાઈઝ રૂપે હીરો ખવડાવ્યો, મને ખબર નહોતી. અને દાબેલી ખવડાવી, અને પછી ત્યાંથી પાછો આવ્યો સુકામાન ઘેર. અને પછી બધા અમે ભેગા ફરવા ગયા પોરબંદર રિવર ફ્રન્ટે, ત્યાં નાસ્તો પાણી કર્યો જીજે 25 પોરબંદર. અને પછી અત્યારે સવારે નાસ્તો પાણી કરી અત્યારે જો પહોંચી ગયો અહીં મામાને ઘેરે, નીતિન ને ઘરે, ને પુરગરમાં સવારના કાલ રાતના કન્ટિન્યુ કામ કરે છે બાપો દીકરો બે. અત્યારે સવારના જો રાતના 1.5 વાગ્યા સુધી ટ્રેક્ટર આવ્યું છે. તો હવે મશીન ભાગ્યું ઘેર, આ ધૂળ પથરાઈ ગઈ આપણે બધી. કોપડું મોટા કિલો ભર લઈએ, પૂછીએ ક્યાંનું છે, તમે જાણકારી દઈએ ક્યાંનું છે ભાઈ આ મશીન. હા તો આ વીરો ભાઈ પાણી નાખે, કામ ગરમ થઈ ગયું, કામ ગરમ થઈ ગયું. કામ જારવો તો ખરી, હાલો આવી ગયો. તો પછી ભાઈ ગયો હવે ઘેર, અમે આવું બપોરા કરી લઈ, કપિલ તો ઘરસી લીધું, એ આટા મારે ઘરસી નાઈ. તો હાલો બધા શરબત પીવા, અને લીંબુનું શરબત જો બનાવીએ છીએ અમે. મશીન તો છે ને લીંબુનો રસ કરવાનો, એટલે હાણથી નો સહારો લીધો. આ ગામડા, આ ગામડા નો દેશી જુગાડ જુઓ તમે, તો જ ખબર પડે કે ગામડા માં કેમ રહે. અને સાવ નાની સાઈઝ ના લીંબુ છે, આમાં બહુ રસ આટલો બધો ના હોય, એટલે અમે 10-15 લીંબુ કર્યા. ઓલા 3-4 લીંબુ જોઈએ મોટી સાઈઝ ના, એટલા લીંબુ છે. અને મેં તમને આની પહેલા કીધું હતું કે બીલા નો શરબત બનાવવા મારો વિડીયો તમે જોયો હશે, ખાંડ નો ઉપયોગ ના કરો તો સારો કહેવાય. સાકર દેશી, તો હાલો હવે અમે નીકળીએ, 4-5 દી ભુલગર રામાની વાડીએ મોજ કરી, દૂધપાક, બપોરે મનપસંદ જમવાનું, આનંદ આવી ગયો. આજે ત્યાંના બે મામાને જઈએ એવા, ટોટલ 4 મામા છે. અત્યારે મારા સસરાને જશું બુધગીરી બાપુ પાસે બરાબર, અને પછી ત્યાંથી જાઉં ખોડિયારાએ નીલેશ મામાને ત્યાં બરાબર, અને કાલે સવારે કે બપોરે માતાજી નામ લઈને ધંતુસર નીકળશું બરાબર. જવાનું મન તો નથી થતું, પણ કપડાની દુકાન છે એટલે 7-8 દિવસ બંધ હતી, એટલે હવે જઈને ખોલશે બરાબર. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, અને અમારો વિડીયો કટકટ કરીને ના જોતા આખે આખો ને પૂરેપૂરો જોજો. જય માતાજી. અને હવે અહીંથી વિડીયો પૂરો થાય છે. Thank you.
અને કાલે નવા વિડિયો સાથે મળશું. આ મારી ભગવતી છે, ના મારા મામી છે, દેઈ મામી. વિડીયો ઉતારે એનું તો કોઈ આવવાનું છે જ નહીં, આજ કે કાલ આવવાની જ નથી કઈ.